ધોરણ એક વિષય કલરવ પાઠ પાંચ અમે સૌ અહીં પાઠ પાંચમાં કેટલાક શાકભાજી અને ફળો અને ફૂલના જોડકણા આપ્યા છે. સૌ પ્રથમ એનું આપણે ગાન કરીશું. પહેલું જોડકણું છે બટાકાનું. બટાકો રે બટાકો, માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું, શાકનો રાજા કહેવાતું. અહીં બટાકાનું એક ચિત્ર આપેલું છે અને સામે એનું જોડકણું લખેલું છે. એ જોડકણામાં સમજૂતી મળે છે કે બટાકો માટીની નીચે ઉગે છે અને બટાકો દરેકે દરેકને ભાવે છે અને બટાકો એ શાકનો રાજા પણ કહેવાય છે. હવે બીજું જોડકણું, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. કોબીજ એક શાકભાજી છે, એનું શાક પણ બને છે, તેનો ઉપયોગ કચુંબરમાં પણ થઈ શકે છે. આ કોબીજની અંદર એક પાનમાં બીજું પાન હોય છે અને એના પાન લીલા ધોળા પાંદડા હોય છે. ત્રીજું જોડકનું છે કેરી, જે ફળ છે. મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબે આવે, રાજા કહી સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. અહીં કેરીનું ચિત્ર જોતાં જ તમને ખબર પડતી હશે કે આ કેરી એ લાલ પીળા રંગની દેખાય છે અને ઉનાળાની ઋતુમાં આવે છે અને ફળોનો રાજા એવું પણ કેરીને કહી શકાય અને દરેકે દરેકના ઘરમાં ઉનાળો આવે એટલે કેરી બધા દરેક સૌ ખાય જ છે અને આ કેરી મમ્મી પપ્પા દરેકે દરેક વ્યક્તિઓ ઘરમાં લાવતા પણ હોય છે. ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને આવું યાદ, ઉનાળામાં કરશો નબાત, સંતરા કહીને કરજો સાદ. એટલે આ સંતરો છે એ સંતરું પણ એક ફળ છે જે ઉનાળામાં ખાવા મળે છે. ઉનાળામાં તે એનો રસ કરીને પીવાથી અથવા તો તેને ખાવાથી આપણને વિટામિન સી મળી રહે છે અને એનો સ્વાદ ખાટો મીઠો હોય છે અને ઉનાળામાં તેનો ઉપયોગ થાય છે અને ઉનાળામાં મળતું તે ફળ છે એને સંતરું કહેવાય. ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાંખડીઓનો બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ. અહીં આપેલ ગુલાબનું ચિત્ર છે જેનો રંગ લાલ છે, એનું અંગ કોમળ કોમળ એટલે કે એના પાન એકદમ કોણા હોય છે. પાંખડીઓનું એટલે કે એ ગુલાબને જે પાંદડીઓ છે એ પાંદડીઓને છૂટી પાડીને એમાંથી ગુલકંદ બનાવવામાં આવે છે અને એ જોઈને સૌ દંગ થઈ જાય છે અને આ ગુલાબનું ફૂલ દરેકે દરેક વ્યક્તિઓને અથવા તો નાના બાળકોને પણ ખૂબ જ ગમતું હોય છે અને તેમાંથી સરસ મજાની સુગંધ પણ આવે છે. પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં ઝૂલે છે, ના સૂંઘે એ ભૂલે છે. અહીં ગલગોટાનું ચિત્ર આપેલું છે. ગલગોટા પીળા પીળા રંગના હોય છે અને ફૂલહાર એટલે કે ભગવાનને ચડાવવા માટે ત્યાર પછી તેનો હાર પણ એમાંથી બનાવવામાં આવે છે અને ન સૂંઘે એ ભૂલ છે એટલે કે ગુલાબ ગલગોટો મોગરો એવા ફૂલો છે તેમાંથી સરસ મજાની સુગંધ આવતી હોય છે. એ જ રીતે આ ગલગોટો છે ગલગોટામાંથી પણ સરસ મજાની સુગંધ આવે છે. અહીંયા એની નીચે આપેલા છે નવા શબ્દો. એમાં સૌ પ્રથમ છે આંબો, સ્વાદ, ગુલકંદ, કોમળ, ડંગ, અંગ અને ફૂલહાર. આ નવા શબ્દો દરેક વિદ્યાર્થીઓએ નોટમાં આખું પેજ ભરીને લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન એક સાંભળો અને બોલો. કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દ દરેક વિદ્યાર્થીઓએ પોતાના મમ્મી પપ્પા વાંચશે અને એ રીતે એ વાંચ્યા બાદ તમારે પણ એમની સાથે બોલવાનું છે. ઓળખો અને ગોળ કરો. અહીં ચિત્ર આપેલું છે અને ત્યાં આગળ એક મૂળાક્ષર પણ લખેલો છે. સૌ પ્રથમ મૂળાક્ષર આપેલો છે ક. કબૂતર, કાગડો, છાલ, બતક અને મકાન. આ ચિત્રમાંથી નીચે શબ્દ પણ આપેલા છે એમાંથી માત્ર ક, એને કનો માત્ર રસ્વ દીર્ઘય હોવી જોઈએ નહીં, માત્ર ક શબ્દ આવતો હોય એવા શબ્દ ઉપર જ ગોળ કરવાનું છે. આપણે સૌ પ્રથમ જોઈએ કબૂતર. ઉદાહરણ આપેલું છે કે માત્ર ક પર જ ગોળ કરેલું છે.
बाजू में आपेलो छे कागड़ो, एमा क आवे छे पण कने घानो का पण छे एटले त्यां गोळ थशे नहीं। छाल में पण आपेलो नथी। बतक, ब त क, एमा क आवे छे एटले आपणे त्यां राउंड करवानो छे। त्यार पछी छे मकान, मकान में पण क आवे छे पण कने कानो का छे एटले त्यां राउंड थशे नहीं, मात्र बतक में क ऊपर ज राउंड थशे। त्यार पछी छे ब, एज रीते जे रीते क ऊपर राउंड कर्यो ए रीते बकरी, बदाम, काबर, बतन अने चकली, आ शब्द में पण ज्यां मात्र ब ज आवतो होय एवा ब शब्द ऊपर गोळ करवानो छे। सौ प्रथम उदाहरण आपेलू छे बकरी, एमां ब आपेलो छे त्यां राउंड करेलू छे। एज रीते आवशे बदाम, तो बदाम में पण ब छे तो मात्र ब ऊपर ज राउंड करूँ। काबर, એમાં પણ બ આપેલો છે ત્યાં પણ રાઉન્ડ કરવું। બટન, એમાં પણ બ આપેલો છે ત્યાં રાઉન્ડ કરવું। ચકલીમાં બ આવતો નથી એટલે ત્યાં રાઉન્ડ થશે નહીં। ત્યાર પછી છે અ, અખરોટ, એમાં અ આવે છે તેથી રાઉન્ડ કરેલું છે। આંબળા, એમાં આ છે એટલે ત્યાં રાઉન્ડ થશે નહીં। અનાનસ, ત્યાં અ આપેલો છે એટલે ત્યાં રાઉન્ડ કરવું। તારામાં અ નથી, અજગરમાં અ છે એટલે ત્યાં રાઉન્ડ કરો। ત્યારબાદ છે છ, છત્રીમાં છ। ત્યાર પછી ચિત્ર આપેલું છે છાપું, એમાં છનેકાનો છા આપેલો છે એટલે ત્યાં રાઉન્ડ કરવું નહીં। છાબડી, છાબડીમાં બ, છાબડી, છ ઉપર રાઉન્ડ કરવાનો છે, છા ઉપર નહીં। પાનમાં છ નથી। રી છ, રીછમાં છ આપેલો છે ત્યાં રાઉન્ડ કરવાનો છે। પ્રશ્ન ત્રણ, જોડકા જોડો। અહીં એક બાજુ કેટલાક ફળ ફૂલ શાકભાજી આપેલા છે, એ જ રીતે સામેની બાજુએ પણ ફળ ફૂલ શાકભાજી આપેલા છે। દરેક વિદ્યાર્થીઓએ શાકભાજીના ચિત્રની સામે શાકભાજીના ચિત્રની સામે એને જોડવાનું છે, ફળના ચિત્રની સામે ફળને જોડવાનું છે। સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈએ। બટાકો, બટાકા એક શાકભાજી છે અને રીંગણ સાથે જોડેલું છે। ત્યાર પછી ગુલાબ, ગુલાબ અને ગલગોટો, ગુલાબને ગલગોટાના ફૂલ સાથે જોડવાનું છે। સફરજનને કેરી સાથે જોડવાનું છે। ભીંડાને કોબીજ સાથે જોડવાનું છે। ત્યારબાદ જાસૂદના ફૂલને બારમાસીના ફૂલ સાથે જોડવાનું છે। દ્રાક્ષ અને કેળું, દ્રાક્ષને કેળાની સાથે જોડવાનું છે। પ્રશ્ન ચાર, રંગ પૂરો। આ પ્રશ્નમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે, પરંતુ મનગમતો રંગ એટલે કે ચિત્રમાં જે ચિત્ર આપ્યું છે એને યોગ્ય રંગ જ હોવો જોઈએ। સૌ પ્રથમ ચિત્ર આપેલું છે કેળું, અને કેળું એ અડધું છોલેલું છે તેથી કેળાની અંદરનો ભાગ સફેદ રહેશે અને બહારનો ભાગ પીળો। જામફળમાં લીલો રંગ। ત્યાર પછી બીજું ચિત્ર બારમાસીનું છે, ગુલાબ, ટામેટું અને દૂધી, આ બધા જ ચિત્રોમાં એમને અનુરૂપ યોગ્ય રંગ કરવાનો છે। પ્રશ્ન પાંચ, આંગળી ફેરવો। ક, બ, અ અને છ, આ ચાર મૂળાક્ષરો આપ્યા છે, એ ચાર મૂળાક્ષરો પર દરેક બાળકોએ આંગળી ફેરવવાની છે। ટપકા જોડો, ચિત્રના ટપકા જોડવાના છે, ટપકાની ઉપર જ પેન્સિલ ફેરવવાની છે। જે પણ મૂળાક્ષર આપેલો છે એ મૂળાક્ષરો ઉપર પેન્સિલ ફેરવવી। સૌ પ્રથમ છે ક, બ, અ, છ, આ અને એકમાત્ર એ। પ્રશ્ન સાત, જોઈને લખો। જે આપેલો છે શબ્દ એ શબ્દ બાજુમાં જોઈ જોઈને લખવાના છે। પ્રશ્ન આઠ, ઉદાહરણ મુજબ લખો। પ્રશ્ન આઠમાં બે ખાનામાં લખવા માટે જગ્યા આપેલી છે, એમાં સૌ પ્રથમ પહેલો મૂળાક્ષર, ત્યાર પછી કાનાવાળો મૂળાક્ષર અને ત્યાર પછી એકમાત્રવાળો મૂળાક્ષર। ઉદાહરણ જોઈએ, અ, અનિકાનો આ અને એકમાત્ર એ, ક, કનિકાનો કા, કને એકમાત્ર કે, બ, બનેકાનો બા, બને એકમાત્ર બે। એ જ રીતે દરેક વિદ્યાર્થીઓએ ચોપડીમાં પ્રશ્ન આઠ સુધીનું હોમવર્ક કરવાનું છે। થેન્ક યુ।